धन कच्छनी धरती, धन कच्छना नीर, धन कच्छना रणवीर, वड़सरना वीर। आज थी 700 वर्ष पहलानी आ वात छे, जारे कच्छनी धरती पर अबड़ा जामनू अमल हतु। एमा एक दिवसनी आ वात जारे अबड़ा जामना पाटली पुत्र केसरजी नो जन्म दिवस। ए दिवसे ए तो आखु गाम आनंदनी लहर मा हतु, गेर गेर तोरणो बंधाया हता। અને એમાં અબડા જામે આસપાસના જાગીરોના જાગીરદારને આમંત્રણ આપ્યું હતું અને સૌ હાજર રહ્યા હતા, અને એમની વચ્ચે અબડા જામ એમ લાગે જાણે સાવ જ બેઠો હોય। અબડા જામ માટે કહેવું હોય તો શું કહીએ કે અઠમુઠી જી મુઠ્યું, સોળો હથ જો ધડો, એડો કચ્છ જો કેસરી સિંહ, અભંગ અભડો, અભંગ અભડો। ત્યારબાદ કેસરજી એ રાજકચેરીમાં પ્રવેશ કરે છે અને સૌ તેમને આશીર્વાદ આપે છે, તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે, અને ત્યાં બેઠેલા તમામ વ્યક્તિઓના મુખમાંથી અબડા જામ માટે, કચ્છની ધરતી માટે શબ્દો સરી પડે છે કે સુરવીરોના શૌર્ય તણી, સુરવીરોના શૌર્ય તણી, પ્રેમ પિયુષની કરણી, ભારતી માતના ખોડલે ખેલતી, ધન્ય હો કચ્છ ધરણી। જન્મદિવસની આટલી સુંદર ઉજવણી ચાલી રહી હતી અને ત્યારે એક વિચિત્ર ઘટના બને છે કે એક રૂપા માલણ નામની સ્ત્રી પોતાના મૃત પુત્રના શરીરને લઈને રાજકચેરીમાં પ્રવેશ કરે છે। તેની આંખોમાંથી આંસુ વહે છે, તેના વાળ વેર વિખેર છે, અને આ દ્રશ્ય જોઈને સંપૂર્ણ રાજ્યસભા આશ્ચર્યચકિત થઈ જાય છે કે એવું તે વળી શું થયું। અને ત્યારે એ સ્ત્રી પોકાર કરે છે કે હે અબડા જામ, મારા બાપ આજે તારા રાજમાં અંધારું છવાઈ ગયું। અને આ શબ્દો સાંભળીને અબડા જામ દંગ રહી જાય છે અને કહે છે, એ માવડી, પહેલે તો તું શાંત થા અને મને જણાવ કે શું થયું, તને આવું શા માટે કહેવું પડ્યું। અને ત્યારે એ સ્ત્રી કહે છે કે જ્યારે વાળ ઉઠીને વેલા ખાય ને તો અમારી વેલાની વાત કોણ સાંભળે। અને ત્યારે અબડા જામ એટલું જ કહે છે કે વાળ ઉઠીને વેલા ખાય તો વાળને વંઢાઈ જવું પડે, બાકી તમે ચિંતા કરશો નહીં, મને સંપૂર્ણ વાત જણાવો કે તમારી સાથે શું થયું છે। અને ત્યારે એ સ્ત્રી કહે છે, ખૂન કોનું? મારા એકમાત્ર પુત્રનું કોણે કર્યું, જેના નામની આજે આટલી બધી વધામણીઓ થાય છે, એવા વડસરના વેલીના પાટલી પુત્રએ મારા પુત્રનું ખૂન કર્યું છે। અને આ શબ્દો સાંભળીને અબડા જામ કહે છે, મારા પુત્ર કેસરજીએ? હા, કેસરજીએ। ત્યારે કેસરજી આવીને કહે છે, હા બાપુજી, આ સાચું કહી રહ્યા છે, જ્યારે હું તીર કમાનની તાલીમ લઈ રહ્યો હતો ત્યારે મારી કશિશમાંથી ક્યારે આ બાણ છૂટી ગયું મને જાણ રહ્યું નહીં, અને આ બાળક તેના કજામાં આવી ગયું, પણ આ બધું જ અજાણતા થયું છે, મેં કંઈ જાણી જોઈને નથી કર્યું। અને ત્યારે અબડા જામ કહે છે, અજાણતા કરેલું પાપ પણ પાપ હોય છે કેસરજી, અને તમને આનું પરિણામ તો ભોગવવું પડશે। અને આ શબ્દો સાંભળી અને કેસરજીની માતા ત્રાડ કરે છે કે રહેમ કરો, રહેમ મારો પણ તો એકનો એક પુત્ર છે, ઇન્સાફ આવો ના કરો, મૂકી દો, રહેમ કરો। શબ્દો સાંભળીને અબડા જામ કહે છે કે હે રાણી, ઇન્સાફને ઇન્સાફનું કામ કરવા દો, અને સાંભળી લે હે રૂપા માલણ, તને ઇન્સાફ જરૂર મળશે, કારણ કે તારી અરજ સાંભળવી મારી ફરજ છે, અને આ તલવાર ઉઠી ચૂકી છે, હવે પાછી નહીં વળે। અને એમ કરતાં કેસરજી અબડા જામ પાસે આવે છે અને કહે છે, બાપુજી, તમે જે કહેશો એ મને સ્વીકાર્ય છે। એમ કરતાં પોતાનું માથું નમાવે છે, અને ત્યાં અબડા જામ પોતાની તલવાર ઊંચી કરે છે, અને જેમ વાર કરવા જાય ત્યાં તો રૂપા માલણ તેમનો હાથ પકડી લે છે અને કહે છે, બસ બાપ, બસ અબડા જામ, બસ એ વીર પુરુષ, તારું આ ઇન્સાફ સંપૂર્ણ પૃથ્વી પર અમર રહેશે। જે મહાપુરુષ ઇન્સાફ કરવા માટે ન પોતાનું જોવે, ન પારખું જોવે, ન આંખ કાન બંધ કરે, જરાય ઇન્સાફ કરતી વખતે બાંધ છોડ ના કરે ને, એ પૃથ્વી પર માત્ર ને માત્ર એક જ પુરુષ હોઈ શકે, એ છે વીર અબડા જામ। અર્થાત કચ્છની ધરતી પર એક એવા મહાપુરુષનો જન્મ થયો જે ન્યાય ખાતર ગમે એ કરી જાય, ન્યાય માટે ન પોતાનું જોવે, ન પારકું જોવે, ન આંખ બંધ કરે, ન કાન બંધ કરે, જરાય બાંધ છોડ કરે નહીં, અને તમામ દુઃખી લોકોની પુકાર સાંભળે ને, એ એટલે અબડા જામ। અને ખરેખર આપણી કચ્છની ધરતી ધન્ય છે જ્યાં અબડા જામ જેવા મહાપુરુષે જન્મ લીધો। જય હો અબડા જામ કી, જય હો કચ્છ ધરતી કી। હું ચાંદની ભાનુશાલી,
आपने जो आ वीडियो गम्यो होय तो जरूर लाइक शेर सब्सक्राइब करजो जेथी आपने आवनारा तमाम वीडियो नी माहिती मळती रहे।